तोरण नव विषय सामाजिक विज्ञान पाठ अग्यारमो अस्माकं भारत देश हो। मित्रों देश विषय की चर्चा थाई थे तो केटलाय राज्यों आवेला छे, केटलाय केन्द्र शासित प्रदेशों आवेला छे, तो हवे जोईए आपणे तो आपणा एक पुस्तकनी अंदर पेज नंबर 53 ऊपर तमे जो चित्र जोशो एमां आपणुं लोकजीवन छे। ए लोकजीवननी अंदर आपणा परिधान वस्त्रो अने ए बाजुनी संस्कृति ए विषयनी वात करवानी छे। मित्रों भारतस्य लोकजीवनम विविधतायां ऐक्यमिति सूत्रेण ग्रथितं वर्तते। तमे जाओ तो राजस्थान में जाओ, गुजरात में जाओ, महाराष्ट्र में जाओ, मध्य प्रदेश में, उत्तर प्रदेश में, अरुणाचल प्रदेश, दिल्ली, पंजाब वगैरह वगैरह राज्यों में जाइए तो त्याना दरेकना पोशाको अलग होय छे, दरेकनी भाषा अलग होय छे, छता पण विविधता होय छता पण एकता जोवा मळे छे। आपणे बधा भारतीय छे एवं आपणे कहीए छे। मित्रों क्यारे आपणे एम नथी कीधुं आप हूँ एकलो छू अहीं, एवुं नथी, परंतु अस्माकं भारत देश की बात करिए, आपणो भारत देश तो एनी अंदर जो तुम चित्र जोशो तो छ प्रकारना चित्रों छे, एमां अलग अलग वस्त्रों, अलग अलग परिधानों ए बधुं एम बतावामां आव्युं छे। मित्रों यद्यपि भारतस्य विविधानां प्रांतानां जनानां वेशभूषा आचार विचारः भाषाश्च भिन्नाः सन्ति तथापि देशोऽयं संस्कृत भारतस्य निर्माणार्थं प्रतिबद्ध वर्तते। मित्रों आपणा बधानो पोशाक अलग छे, आपणा बधानी भाषा अलग छे, छतां पण संस्कृत मुजबनुं भारतनुं निर्माण करवा माटे आपणे बधा एक छीए अने ए प्रतिबद्ध छे। अस्मिन देशे आ भारत देशनी अंदर विभिन्न भाषा धर्म जाति जनाः ऐतिहासिक कालात एव निवसन्ति। आपणो देशनी अंदर प्राचीन कालथी ज आ बधु प्रकारनो धर्म, आ बधा प्रकारनी भाषा, आ बधा प्रकारना परिवस्त्रो ए बधु पहेलेथी ज छे। मित्रों एमां कंई नवीनता नथी। पौराणिक भारते यवना पल्लव बहु जातिना उल्लेख अस्ति। पौराणिक भारत की बात करिए तो यवन पल्लव हूण जाति नाम उल्लेख अस्ति। प्रायः स्मृति भारतीय जनाः व्यापारे एव परस्परं साहाय्यं अभवन। मित्रों आपणे विचार करिए तो विचारो पंजाबना लोको आपणे त्यां व्यापार माटे आवे छे, आपणो आपणे छे ए लोको मध्य प्रदेश अथवा मुंबईमां जईए छे, महाराष्ट्रमां जईए व्यापार माटे। कालांतरे અન્યની જાતિનામ ભારતે એવ નિવાસ આસીત અને અને જોઈએ ને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વ્યાપાર માટે આવી હતી તો આપણે તો ભારતીય છે। પ્રાય સર્વેષાં ધર્માણામ અભ્યુદય ભારતીય જાતઃ કહેવાય છે કે બધા ધર્મોનો અભ્યુદય એટલે ઉદય ભારતમાં થયો છે તથા ચ અનેક ધર્માણામ જનાઃ ભારતીય નિવસંતિ। અને જોઈએ ને આપણે જોઈએ હિન્દુ ધર્મ, જૈન ધર્મ, ફારસી ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે વગેરે ધર્મો છે એ આપણા દેશમાં વસે છે। અધુના ભારતે જાતિવાદ, ધર્મવાદ ઇત્યાદિ સમસ્યા બી જના ત્રસ્તા સંત। અત્યારે વર્તમાન ભારતને જોઈએ તો જાતિવાદના ભેદભાવ જોવા મળે છે, ધર્મવાદના ભેદભાવ જોવા મળે છે અને લોકો એનાથી પરેશાન છે ટૂંકમાં આપણો। અપરંચ રાષ્ટ્રીય એકતા પ્રતિ સર્વે બી અગ્રેસરા સંતિ, છતાં પણ રાષ્ટ્રની એકતા આવે ત્યાં બધા અગ્રેસર હોય છે, બધા હળીમળીને કામ કરે છે। બીજો પ્રત્યેકમ ધર્મ આંતરિક રૂપેણ અનેક વિભાગેશુ સંપ્રદાયેશુ સમૂહેશુ ચ વિભક્ત સંતિ।
કે પ્રત્યેક ધર્મના લોકો છે આંતરિક રૂપથી અનેક વિભાગની અંદર સંપ્રદાયમાં સમૂહમાં વેચાયેલા છે મિત્રો. હવે જોઈએ ભાષા એવમ રાજ્ય. મિત્રો, પ્રાચીન કાળથી જ સંસ્કૃત ભાષા એવ પ્રચલિતા હશી. પ્રાચીન કાળની અંદર વૈદિક કાળ કહે છે તો વૈદિક કાળમાં શું આવે? સંસ્કૃત ભાષા જ આવે, બીજી કોઈ ભાષા ના આવે. કાળાંતરે સંસ્કૃતથી પ્રાકૃતિક આદિ ભાષાના ઉદ્ભવ જ હતો અને સમય જતાં એ સંસ્કૃત ભાષામાંથી જ પ્રાકૃતિક ભાષા ઉત્પન્ન થઈ. ઈસવીસન 1000થી લઈ અને અત્યાવધિ નૈકાનામ ભાષાના નિર્માણ ચાહતો. કહેવાય છે કે 1000થી વધુ ભાષાઓનું નિર્માણ સંસ્કૃત ભાષામાંથી થયું છે અને એનો આપણે બધા ઇતિહાસ ગવા છે. મિત્રો, કહેવાય છે કે જનની જન્મભૂમિ તો સ્વર્ગારોપી કરી હતી. આપણી દરેક ભાષાની જનની છે, માતા છે, એ સંસ્કૃત ભાષા છે. મિત્રો, ભારત સંવિધાને 22 ભાષાયામ સમાવેશો ભવતી. ભારતીય સંવિધાનની અંદર 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સ્વતંત્રાનંતરમ પંડિત જવાહરલાલ નહેરુ મહોદયસ્ય માર્ગદર્શન ભારતીય ભાષાકીય રાજ્ય નિર્માણ અભવત અને જવાહરલાલ નહેરુના નેતૃત્વની અંદર ભાષા મુજબ જે રાજ્યોનું નિર્માણ થયું છે. ક્વચિત રાષ્ટ્રભાષા અપી ભવતી, ક્યાંક ક્યાંક રાષ્ટ્રભાષા પણ છે. તદ યથા પ્રત્યેકમ રાજ્યસ્ય કાપી એકા સ્વરાજકીય ભાષા અસ્તિ. અને કહેવાય છે કે એની અંદર કોઈ પણ રાજ્ય, આપણે છે ને ગુજરાતમાં રહે તો આપણી ગુજરાતી ભાષા છે, મહારાષ્ટ્રમાં તો મરાઠી ભાષા છે, રાજસ્થાનમાં તો કે પાલી ભાષા છે. તો દરેક જગ્યાએ ભાષાનું, તમિલમાં જાઓ તો તમિલ તેલુગુ ભાષા છે, આંધ્રમાં તમિલ ભાષા છે, કર્ણાટકમાં કન્નડ ભાષા છે. તો કહેવાનો મતલબ છે કે દરેક જગ્યાએ, પશ્ચિમ બંગાળમાં તો બાંગ્લા ભાષા છે, તો દરેક જગ્યાએ પોતાની એક સ્થાનિક ભાષા તો હોય જ છે. ભારતીય રાજભાષા હિન્દી હતી. આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી છે. તમિલ ભાષા વિહાય અન્ય ભાષાના મૂળમ સંસ્કૃતમ હતી. તમિલ ભાષા સિવાય બીજી જે કંઈ ભાષાઓ છે એની મૂળજનની સંસ્કૃત ભાષા છે. ધર્મ એવમ પ્રવૃત્તયઃ, એની વિશે આપણે જાણીએ. ધર્માનુસારેણ ભારતમ પ્રાચીન કાળ એવ વિવિધતાપૂર્ણ દેશા વર્તતે. કહેવાય છે ધર્મ અને પ્રવૃત્તિની વાત કરીએ તો ધર્મ આ અનુસાર જોઈએ તો ભારત છે પ્રાચીન કાળથી જ વિવિધતાપૂર્ણ દેશ છે. ભારતની અંદર હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, ફારસી વગેરે ધર્મો આવેલા છે. મિત્રો, સર્વેભી ધર્મા સ્વમતાનુસારમ સ્વસ્વ ઈશ્વરસ્ય ધ્યાનમ કુર્વંતી. કહેવાય છે કે બધા ધર્મો છે એ પોતપોતાના મત મુજબ પોતપોતાના ઈશ્વરની પૂજા કરે છે, ધ્યાન કરે છે. તથા તો મોક્ષ માર્ગાણમ અન્વેષણમ કુર્વંતી, અને મોક્ષ કેમ પ્રાપ્ત થાય એમનું સંશોધન કરે છે. મિત્રો, ભારતીય આજ્ઞાનુસારેણ ઈશ્વર એક એવ. ભારતીય જ્ઞાન મુજબ જોઈએ તો ઈશ્વર એક જ છે. અલ્લાહ છે એ પણ ઈશ્વર છે, ઈશ્વર છે એ પણ અલ્લાહ છે. તો મિત્રો, ધર્મ મુજબ જાણીએ તો ઈશ્વર એક જ છે. મિત્રો, હવે જોઈએ આપણે કે અહીંયા આપણે એક સરસ મજાનો કોઠો આવ્યો છે. મિત્રો, એ કોઠાની અંદર કેટલા રાજ્યો છે અને એ રાજ્યોની રાજધાની કઈ કઈ છે એ વિશે આમાં લખ્યું છે. મિત્રો, તો તમે એમનો અભ્યાસ એમાં કરી લેજો. હું આમાં લાંબી લાંબી ચર્ચા કરતો નથી, નહીં તો ચર્ચા કરવા જશું તો મિત્રો આપણો સમય ઘણો થશે. ચાલો તો જોઈ જાઉં છું કે 1-29 રાજ્યો છે એમાં. એની અંદર અરુણાચલ પ્રદેશ છે, એની રાજધાની ઈટાનગર છે. બીજું છે આસામની રાજધાની ત્રિશુપુરમ છે. આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુ છે. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. ગોવાની રાજધાની પણજી છે. છત્તીસગઢની રાજધાની રાયપુર છે. જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગર છે. મિત્રો, ઝારખંડની રાજધાની રાંચી છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે.
त्रिपुरा की राजधानी अगरतला है, नागालैंड राजधानी कोहिमा है, पंजाब ने चंडीगढ़, पश्चिम बंगाल ने कोलकाता, बिहार ने पाटलिपुत्र, मणिपुर ने इम्फाल, मध्य प्रदेश राज्य की राजधानी भोपाल है, महाराष्ट्र की राजधानी मुंबई है, मिजोरम की राजधानी एंजल है, मेघालय की शिलांग, राजस्थान की जयपुर, सिक्किम की गंगकोट, गंगकोट का, हरियाणा की चंडीगढ़, हिमाचल प्रदेश शिमला। तो मित्रों आ मुजब आप राज्यों से राजधानी विषय आप जाए। भारत से भाषायाम विविधता, भारत की जो भाषा है यहाँ तक विविधता जवाब मिले। भारत विश्व से विशिष्ट देशेशु एकमेव यत्र भाषासु विविधता वर्तते। भारत की अंदर विश्वनी अंदर तुम जाओ तो विशिष्ट प्रदेश होवाने कारण अहीं आ भाषाओं में विविधता जोवा मळशे। भारतना संविधान की अंदर 22 भाषाओं उल्लेख करवामां आव्यो छे, एमां बहुभाषावादनी वात करीए तो जेनो मार्ग अस्ति अस्य, अतएव देशस्य विभिन्न भागेषु जनाः जन्मात् एव एकाधिकं भाषायां प्रयोगं कुर्वन्ति। मित्रों પોતાનો જન્મ થવાની સાથે જ અનેક ભાષા જાણે છે, આપણે જો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, હે, એ સિવાય બીજી ઘણી ભાષાઓ, સંસ્કૃત। ભારતીય ભાષાકીય સર્વેક્ષણે 780 ભાષા અસ્તિત્વમાં છે મિત્રો, એમની અંદર જે 50 ભાષા છે એ પંચદેશ કે વિલુપ્તા જાતા, પંચદશકે એટલે કે 50 વર્ષની અંદર કેટલી ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે મિત્રો। સંવિધાનની અનુસૂચિમાં ગૃહીતા ભાષા, સંવિધાનમાં જે ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સંવિધાનને માન્યતા પ્રાપ્તાશુ 22 ભાષાશુ અસમિયા, બંગાળી, વિડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કાશ્મીરી, કન્નડ, કોંકણી, मैथिली, मलयालम, मणिपुरी, मराठी, नेपाली, उड़ीसा, पंजाबी, संस्कृत, संथाली, सिंधी, तमिल, तेलुगु, उर्दू वगैरह वगैरह 22 भाषा उल्लेख कर संविधान की अंदर। संविधान से अष्टम्याम अनुसूचियाम इमा भाषा गृहीता सन्ती कहवाये कि संविधान जो 8 प्रकरण है ने અનુસૂચિ એની અંદર આ ભાષાઓનો સમાવેશ થયો છે। વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત ભાષા, વિશિષ્ટ પ્રકારની ભાષા કઈ કઈ છે તો વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરેલી ભાષા છે એમાં સંસ્કૃત પહેલી છે, કન્નડ, તમિલ ચ ઇતિ। ભાષાત્રયમ ભારત સર્વકારેણ વિશિષ્ટ સ્થાન રૂપેણ શ્રેષ્ઠ પ્રાચીન ભાષા રૂપેણ ચ ઉદ્ઘોષિતા વર્તતે। કહેવાય છે કે જૂનામાં જૂની ભાષા કોઈ હોય પ્રાચીન ભાષા તો સંસ્કૃત, કન્નડ અને તમિલ આ બધી ભાષા છે તેને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો। એતાસુ ભાષાસુ સહસ્રાધિક વર્ષસ્ય લિખિતઃ મૌખિકસ્ય ઇતિહાસ વિદ્યતે। અને આ બધી ભાષાનો સહસ્રાધિક વર્ષોથી એમનો જે મૌખિક ઇતિહાસ છે એ પણ ઉપલબ્ધ છે મિત્રો। એતાસાં ભાષાણા અપેક્ષયા આંગ્લ ભાષાયાહ ઇતિહાસ અર્વાચીન વર્તતે। અને આ ભાષા સિવાય આંગ્લ ભાષા છે, અંગ્રેજી ભાષાનો ઇતિહાસ અર્વાચીન છે મિત્રો। તો મિત્રો આપણે આ અશ્વાકમ ભારત દેશની વાત કરી ટૂંકમાં કે એમાં આપણે ભારતનું ક્ષેત્રફળ જોયું, ભારતનો ઇતિહાસ જોયો, એની એના વનોની વાત કરી, એના પર્વતોની વાત કરી, એમના આપણે જે વેશભૂષા છે એની વાત કરી, છેલ્લે આપણે કેટલા રાજ્યો છે એની વાત કરી, અને ભાષા છે તો કયા પ્રકારની ભાષાઓ છે અને એમાં વિશેષ પ્રકારની કઈ ભાષા છે એના વિશેની ચર્ચા આપણે કરી મિત્રો। હવે મિત્રો આપણે જોવાનું છે કે આપણે દર વખતે જે પાઠ પૂર્ણ થાય ત્યારે આપણે એના પ્રશ્નોના જવાબ વૈકલ્પિક પ્રશ્નો લખવાના હોય છે, પછી સાથે એક વાક્યના ઉત્તરો છે એ લખવાના હોય છે, 2-3 વાક્યમાં ઉત્તરો આપવાના હોય છે, ટૂંક નોંધ લખવાની હોય છે અને છેલ્લે એના જોડકા જોડવાના હોય છે। તો મિત્રો આ પ્રમાણે તમે બધા લખી લો છો અને વિશ્વાસ જ છે અને લખી અને જ્યારે તમે શાંતિ બની આવો ત્યારે યોગ્ય સમયે એમનું અવલોકન કરવામાં આવશે મિત્રો।
तो मित्रों चाचू कहीं नहीं कहता पर सुरक्षित रहिए, मास्क पहनिए, सोशल डिस्टेंस जाळवीए, आप लोग परिवार ने सुरक्षा राखिए अने आपने पण सुरक्षित रहिए अने बीजाने पण सुरक्षा राखवानी कोशिश करिए। ये आप संदेश साथ जय श्री कृष्ण।